જો રકમ કઈ કા છે હવે પેલો ત્રીજા પછી આપણે પહેલા પછી ડાયરેક્ટ ત્રીજો લીધો હતો તો હવે બીજો સવાલ આપણે સોલ્વ કરીએ એ એ કોમા બી પ્લસ સી બી બી કોમા સી પ્લસ એ સી સી કોમા એ પ્લસ બી સમરીત છે તેમ સાબિત કરો રકમ જોઈ લઉં એટલે આગળ વધવાની કોશિશ કરીશું તો કે બિંદુ આપી દીધા છે એ બી સી પહેલાના યામને એક્સ વન વાય વન બીજાના યામને એક્સ ટુ વાય ટુ ત્રીજાના યામને એક્સ થ્રી વાય થ્રી હવે સમરેખ હોવા માટેની શરત શું તો કે એક્સ વન વાય વન વન એક્સ ટુ વાય ટુ વન એક્સ થ્રી વાય થ્રી વન નિશ્ચાયકમાં એના બરાબર શું લઈ આવવું પડશે ઝીરો મેં શરૂઆતના લેક્ચરમાં કીધું જ છે એટલે હવે આમાં કિંમતો મૂકી અને ફક્ત સાદું રૂપ આપીશું બી સી પ્લસ એ વન સી એ પ્લસ બી હવે આપણે બનાવવાનું છે ઝીરો અને વિસ્તરણ જોઈએ તો એ ઇન્ટુ સી પ્લસ એ વન એ પ્લસ બી વન માઇનસ ઓફ બી પ્લસ સી સ્તંભ જશે હાર જશે બી સી વન હાર અને સ્તંભ જશે એટલે બી સી પ્લસ એ સી એ પ્લસ બી હવે જો આની ગણતરી કઈ રીતે થશે તે તો કે વન ઇન્ટુ સી પ્લસ એ માઇનસ એ માઇનસ બી માઇનસ ઓફ બી પ્લસ સી આ બી માઇનસ સી એટલે વન તો ખરું પણ આનો ગુણાકાર આના જોડે એટલે એ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ સી એ અહીંયાથી એ એ નીકળી જાય છે એ સી માઇનસ એ બી આ માઇનસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અહીંયાથી ગણતરી થશે તો માઇન પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ સી એ માઇનસ પ્લસ એ બી જશે ધ્યાનથી જોઈ રહ્યા હોય તો જશે શું માઇનસ પ્લસ એ બી એટલે કે માઇનસ પ્લસ એ બી કાઢવા માટે મેં થોડા સિમ્બોલ માઇનસ જાય પ્લસ એ બી જાય માઇનસ બી સ્ક્વેર જશે પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર સી એ સી એ જશે એટલે ઇક્વલ્સ ટુ ઝીરો ઇક્વલ્સ ટુ ઝીરો મળે છે એટલે લખી શકાશે કે બિંદુઓ કેવા છે સમરેખ બિંદુઓ કેવા છે સમરેખ છે લખી દઉં કે બિંદુઓ સમરેખ છે જોઈ લો